ગુડ મોર્નિંગ, નમસ્કાર અને સુપ્રભાત દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ સુપ્રભાતમાં. તો દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સૌને મારા કાર્યક્રમના જે કોલ મિત્રો છે, જે દર્શક મિત્રો છે, જે હાલ મારો કાર્યક્રમ નિહાળી રહ્યા છે, તે સૌ કોઈને મારા તરફથી ને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી વેરી વેરી હેપી ગુડ મોર્નિંગ. તમારી બધાની જ સવાર ખૂબ જ સારી જાય, તે સાથે જે આજે જે પણ મહત્વપૂર્ણ કાર્ય કરવાના છે, આજનો દિવસ પણ ખૂબ જ સારી રીતે પસાર થાય તેવી મારી શુભકામનાઓ. દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત આપણે રોજ કંઈક અવનવી વસ્તુઓ લઈને ઉપસ્થિત થતા હોય છે. આજના દિવસનો સુવિચાર હોય, હેલ્થ ટિપ્સ હોય, બર્થડે હોય કે પછી હોય આજના દિવસનો પંચાંગ, આ દરેકે દરેક બાબતોની આપણે અહીં ચર્ચા કરતા હોય છે અને આપણી સાથે કોલે મિત્રો પણ જોડાતા હોય છે, જે તેમના મનની વાત લઈને અહીં આવતા હોય છે અને તેમના મનની વાત અને દર્શક મિત્રો પણ સાંભળતા હોય છે. ત્યારે આવો નજર કરીએ આજના દિવસના પંચાંગ પર. તારીખ 14 ઓગસ્ટ 2018, વાર મંગળવાર, તિથિ શ્રાવણ સુદ ચોથ, નક્ષત્ર ઉત્તર ફાલ્ગુન, રાશિ કન્યા. તો દર્શક મિત્રો, આજના દિવસનો પંચાંગ જોયું, આજની જે તારીખ છે 14 ઓગસ્ટ 2018, જ્યારે વાર છે મંગળવાર. તારીખ, વાર, તિથિ, રાશિ અને નક્ષત્ર, આ પાંચે પાંચ અંગોનું જે સમન્વય છે તે આપણે જોયું. ત્યારે પંચાંગ બાદ હવે કાર્યક્રમમાં સમય થયો છે કે આજની જે તારીખ છે 14 ઓગસ્ટ, 14 ઓગસ્ટ સાથે કયા પ્રકારનો ઇતિહાસ જોડાયેલો છે, એટલે કે ઇતિહાસમાં કયા પ્રકારની ઘટના જોડાયેલો છે તે જોવાનો. તો આવો નજર કરીએ આજના દિવસ એટલે કે આજની તારીખ સાથે જોડાયેલા ઇતિહાસ પર. ૧૯૪૭ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ. દર્શક મિત્રો, આજની જે તારીખ છે, આજની તારીખ સાથે જે પ્રકારનો ઇતિહાસ જોડાયેલો છે, એટલે કે 1947ના રોજ પાકિસ્તાન આજની દિવસે, આજના તારીખના રોજ સ્વતંત્ર થયું હતું. એટલે કે આપણે જો સ્વતંત્રતા દિવસ છે 15 ઓગસ્ટે ઉજવવામાં આવે છે, જ્યારે પાકિસ્તાનનો 14 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવતો હોય છે. આજે 14 ઓગસ્ટ સાથે જે પ્રકારે ઇતિહાસ જોડાયેલો હતો તે આપણે જોયું. ત્યારે સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત મુખ્ય ઉદ્દેશ કે આપ સવારના સમયમાં સારા સારા વિચાર કરો, સારી સારી વાતો કરો અને મનમાં જે પણ ચિંતા છે, જે પણ ટેન્શન છે, વ્યથા છે, તે બધી જ દૂર કરી દો અને સારા વિચારની સાથે તે પણ સારી રીતે દિવસ પસાર કરો. ત્યારે આવો નજર કરીએ આજના દિવસના સુવિચાર પર. પૈસા, ધંધો, ભણતર અને રૂપનું અભિમાન ક્યારે ના કરવું, કારણ કે સાહેબ મોરને તેના પીછાની જ બોજ ઊંચી ઉડવા દેતો નથી. દર્શક મિત્રો, આજના દિવસનો જે સુવિચાર છે, પૈસા, ધંધો, ભણતર અને રૂપનું ક્યારે પણ અભિમાન ન કરવું, આ ચારે ચાર એવી વસ્તુ છે દર્શક મિત્રો કે ઘણા લોકો જે હોય છે, જેનો ધંધો ખૂબ જ સારો ચાલતો હોય છે તો તે લોકો તેનું અભિમાન કરતા હોય છે, ઘણા લોકોનું રૂપ સારું હોય તો તેનું અભિમાન કરતા હોય છે, ઘણા લોકો વધારે ભણેલા હોય, એજ્યુકેટેડ વધારે હોય, ક્વોલિફિકેશન્સ વધારે લીધા હોય તો તેનું અભિમાન રાખતા હોય છે. એટલે કે પૈસાનું, ઘણા લોકો બહુ જ પૈસાદાર હોય અથવા તો ધનિક હોય તો તે લોકો પૈસાનું અભિમાન કરતા હોય છે. એટલે કે પૈસા, ભણતર, ધંધો અને રૂપ, આ ચાર વસ્તુ એવી છે કે જેનું અભિમાન ક્યારેય ના કરવું. એટલે કે ટૂંકમાં કોઈ પણ વસ્તુનું અભિમાન ક્યારેય ના કરવું, કારણ કે એનું મુખ્ય ઉદાહરણ, મોટું ઉદાહરણ આપણી સામે જ છે કે મોર તેના પીછા આટલા સુંદર હોવા છતાં પણ તે તેના ભરાવદાર પીછાના કારણે જ ઉડી શકતો નથી, એટલે કે ઊંચે ઉડવા દેતો નથી. આજનો જે સુવિચાર છે ખૂબ જ સુંદર છે, ખૂબ જ સારો છે, આશા છે આપને સૌને પસંદ આવ્યો હશે. આજના સુવિચાર પર નજર કરી સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત રોજ કંઈક નવી હેલ્થ ટિપ્સ અમે આપના માટે લઈને આવતા હોય છે, જેના કારણે આપ કોઈક ને કોઈક સમસ્યાથી પીડાતા હોય તો તેમાંથી ચોક્કસ આંશિકપણે રાહત પ્રાપ્ત કરી શકો છો. તો વાર ના જોઈએ ને આવો નજર કરીએ આજના દિવસની હેલ્થ ટિપ્સ પર. અશ્વગંધા શરીરના દુખાવાને દૂર કરે છે.
તો દર્શક મિત્રો, આજના તારીખ એટલે કે આજના દિવસની જે હેલ્થ ટિપ્સ છે કે અશ્વગંધા જે શરીરના દુખાવાને દૂર કરતું હોય છે, ઘણા લોકોને શરીરના દુખાવાની જે સમસ્યા છે તે વારંવાર થતી હોય છે, તો તેવા લોકો માટે અશ્વગંધા એક દવા સ્વરૂપે લઈ શકે છે. અને અશ્વગંધાના સેવનથી તે ચોક્કસથી તેમના શરીરના દુખાવાની સમસ્યાથી, શરીરના દુખાવાની પ્રોબ્લેમથી રાહત પ્રાપ્ત કરી શકે છે. આજના દિવસની હેલ્થ ટિપ્સ જોઈએ. આજની જે તારીખ છે 14 ઓગસ્ટ 2018, 14 ઓગસ્ટ સાથે કયા ઇન્ડિયન સેલિબ્રિટીઝનો બર્થડે જોડાયેલો છે, કયા ઇન્ડિયન મહાનુભાવોનો જન્મદિવસ જોડાયેલો છે, આવો તે જોઈ લઈએ અને તેમને વિશ કરી લઈએ. ચૌદ ઓગસ્ટ 1983, સુનિધિ ચૌહાણ ગાયક. 14 ઓગસ્ટ 1961, મોનીશ બહેલ ભારતીય અભિનેતા. 14 ઓગસ્ટ 1961, આજે જે ગાયક અને અભિનેતાનો જન્મદિવસ છે, મોનીશ બહેલની જો પહેલાં વાત કરીએ તો તેમણે ઘણી એવી સારી ફિલ્મો આપી છે. પારિવારિક ફિલ્મોમાં પણ તે કામ કરી ચૂક્યા છે. સુપર ડુપર હિટ રાજશ્રી પ્રોડક્શન હેઠળ તે અભિનય કારકિર્દીને આગળ વધાવી ચૂક્યા છે. તે સાથે જો વાત કરીએ તો તેમની કારકિર્દીમાં તેમણે કોમેડી રોલ પણ કર્યા છે, પોઝિટિવ રોલ પણ કર્યા છે અને ઘણા નેગેટિવ રોલ પણ કર્યા છે. પરંતુ તેમની મોટાભાગની ફિલ્મો છે તેમાં તેમણે અભિનયના પરસાથી ચોક્કસ સીતે ફિલ્મોને પણ હિટ કરાવી છે. અત્યારે મોનીશ બહેલનો જે જન્મદિવસ છે તે સાથે સુનિધિ ચૌહાણની જો વાત કરીએ, સુનિધિ ચૌહાણ કે જે ગાયક છે અને તેમની ગાયકીથી તે સૌ કોઈને દીવાના કરી દીધા છે. તેમનો જે અવાજ છે ખૂબ જ સુરીલો છે. તે સાથે જ કેટલાય એવા સોંગ છે, કેટલાય એવા ગીતો છે કે જે તેમના કારણે સુપર ડુપર હિટ થયા છે, તેમના અવાજના કારણે સુપર ડુપર હિટ થયા છે અને અઢળક ગીતો તેમના મુખેથી ગવાઈ ચૂક્યા છે બોલિવૂડની અંદર. આજે જન્મદિવસ સુનિધિ ચૌહાણ અને મોનીશ બહેલનો, તેની સાથે મારા કાર્યક્રમના જે કોલ મિત્રો, દર્શક મિત્રો, પરિવારજનોમાં કુટુંબીજનો, સગા સંબંધીઓ, મિત્રવર્ગ, કોઈનો પણ જન્મદિવસ હોય તો મારા તરફથી અને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી વિશ યુ વેરી વેરી હેપી બર્થડે. તો હવે કાર્યક્રમમાં સમય થયો છે આજના દિવસનું રાશિફળ જાણવાનો. તો આવો નજર કરીએ આજના રાશિફળ પર. મેષ રાશિ, આપની સફળતાનો મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્તાર થશે, નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. વૃષભ રાશિ, મનોરંજન, ઉત્સવ, આમોદ પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય. મિથુન રાશિ, નોકરો પર અતિવિશ્વાસ ઠીક નથી, વ્યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે, કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે. કર્ક રાશિ, કુટુંબ, વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવન સાથી અને ભાગીદારીથી શુભ કાર્યનો યોગ, માંગલિક કાર્ય થશે. સિંહ રાશિ, આપની સફળતાનો મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્તાર થશે, નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. કન્યા રાશિ, મનોરંજન, ઉત્સવ, આમોદ પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.
તુલા રાશિ, કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. વૃશ્ચિક રાશિ, કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભાગીદાર જીવન સાથીની સાથે મતભેદ અને યાત્રામાં વિઘ્નનો યોગ. ધનરાશિ, તમારી ઈચ્છાઓ તેમજ મહત્વાકાંક્ષા પૂર્ણ થશે. મૂડીરોકાણમાં લાભ થવાની સંભાવના, તમારો આત્મવિશ્વાસ વધશે. મકર રાશિ, વાહન ધ્યાનથી ચલાવો. માતૃપક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્ય વિઘ્નનો યોગ. કુંભ રાશિ, ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં, પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું. મીન રાશિ, ઋતુ અનુસાર ખાનપાન કરવું. કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. વ્યાપારમાં ભાગીદારીથી લાભ. તો દર્શક મિત્રો, આજની બારે બાર રાશિ પર આપણે નજર નાખીએ. આજને બારે બાર રાશિમાં કયા પ્રકારના કાર્યોમાં આપણો આજનો દિવસ પસાર થવાનો છે, આપણો આજનો દિવસ કઈ રીતે વ્યતીત થવાનો છે તે આપણે જોયું. ત્યારે હવે કાર્યક્રમમાં સમય થઈ ચૂક્યો છે કે આપ અમારી સાથે જોડાઓ અને આપના મનની વાત કહો. એટલે કે આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે બે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈ શકો છો અને આપ જે પણ કંઈ કહેવા માંગતા હોય અમારી સાથે જોડાઈને જણાવી શકો છો. આપણી સાથે કાર્યક્રમમાં કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હેલો. હેલો, હા નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. મોર્નિંગ મંત્ર સુરિતા સાથે આપને આપની નિર્માણની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના. શાંતિલાલ જેથી બોલું છું, ભૂસ્તી. જી શાંતિલાલ ભાઈ, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યમાં. કાર્યક્રમમાં શું જણાવવા માંગો છો આજે આપ? બેન, આજે મારી ભાગના દીકરા ઓમનો જન્મદિવસ. ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને હું ખૂબ ખૂબ સુખી રહે એકદમ અને એનું આરોગ્ય ખૂબ સારું રહે અને મા બહુચંદ એના પર ખૂબ ખૂબ આશીર્વાદ રહે એવી મા બહુચંદને મારી પ્રાર્થના. એનો પરિવાર પણ ખૂબ સુખી રહે એવી હું બહુચંદને પ્રાર્થના કરું છું. આપણા જે દરેક દર્શક મિત્રોનો જેનો જેનો જન્મદિવસ હોય, લગ્ન એનિવર્સરી હોય, તો એને પણ મારી શુભકામના અને આપને આપની નિર્માણની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપને આપ આપના જીવનની અંદર ખૂબ પ્રગતિ કરો અને આગળ આવો અને મા બહુચંદને આપના પર ખૂબ કૃપા રહે એવી મારી બહુચંદને પ્રાર્થના. જય હિન્દ, ભારત માતા કી જય. ચોક્કસ શાંતિલાલ ભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જેમ મેં કહ્યું કે આપ આપના મનની વાત જણાવી શકો છો. કોઈને પણ જન્મદિવસની શુભકામના પાઠવવા માંગતા હોય, લગ્ન એનિવર્સરીની શુભકામના પાઠવા માંગતા હોય તો તે પણ આપ અમારી સાથે જોડાઈને જણાવી શકો છો. અને કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો, સુપ્રભાત, નમસ્કાર. ધ્રુવબેન ચૌધરી, રમેશભાઈ, નરાસર, બનાસકાંઠા, પાલનપુર. જી નમસ્કાર, સુપ્રભાત, સ્વાગત છે આપનું રમેશભાઈ કાર્યક્રમમાં. શું જણાવવા માંગો છો આજે આપ? જે મા બહુનો જન્મદિવસ, એમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. પછી મારા પ્યારા વાલા કોલર મિત્ર, કોઈ પણ સ્નેહજન મિત્ર મંડળમાં, કુટુંબજનનો કોઈનો પણ જન્મદિવસ, એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણા રેગ્યુલર એવા અમારા મિત્ર શાંતિલાલ, એમને પણ પરિવારમાં આજે જન્મદિવસ છે, એમને પણ આખા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. અભિનંદન. ખરેખર આ 15મી ઓગસ્ટ ના જે નિમિત્તે જે ધ્વજ વંદન કોઈ પણ વ્હીકલ ઉપર લગાય એના રસ્તાની અંદર પછી પડી જાય, એના ઉપર લોકો ચાલે છે, સાધન ચાલે છે, એટલે ખરેખર આવાના સિમ્બલ નો જો પૈસા ઉપયોગ કરી અને એના પૈસા કમાવા ન એવી મારી તમામ દર્શક મિત્રો ને અને એમને વિનંતી છે. જય હિન્દ, જય ભારત.
ચોક્કસ આપ અમારી સાથે જોડાયા રમેશભાઈ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસ થી 100% સાચી વાત કહી કે જ્યારે તમે સ્વતંત્રતા દિવસ આવશે અથવા તો પ્રજાસત્તાક દિન આવશે ત્યારે તમે તમારા વ્હીકલની ઉપર જ્યારે ધ્વજ લગાવો છો અને એ ધ્વજ પછી પડી જાય છે રસ્તાની ઉપર ને તેના પર લોકો પગ મૂકીને જતા હોય છે, વ્હીકલ તેના ઉપરથી લઈ જતા હોય છે, એટલે કે આ એક અપમાનજનક બાબત છે. મહેરબાની કરીને આ બધી જ વસ્તુનું ધ્યાન રાખો, કારણ કે દેશનો ત્રિરંગો આપણે આન બાન અને શાન છે. અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ઓનલાઈન પર. હેલો, જય માતાજી, જય દ્વારકા, દેવભૂમિ દ્વારકા, સુગલ સાહેબ જાડેજા બોલું છું. મેડમ, જય દ્વારકાજી, જય માતાજી, મહાદેવ સિંહ છે. જી નમસ્કાર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું જણાવવા માંગો છો આજે આપ? હા તો મેડમ, એવી રીતે છે કે આપણા જે કાયમ કોલર મિત્રનો કોઈ પણ નો જન્મદિવસ હોય, કોઈનો લગ્ન, કોઈ પણ જાતનો પ્રસંગ હોય, એ બધાની શુભકામના અમને શાંતિલાલ જેપીનો કોઈ સંબંધિકમાં કોઈ જન્મદિવસ છે જે પ્રસંગ હોય એને શુભકામના દેવી છે. ભરતભાઈ રાજકોટને શુભકામના દેવી છે. રવિસિંહ જાડેજા કચ્છમાં જ આવે, બીજા એક નાની શિવસિંહ હર્ષદીપસિંહ જાડેજા આવે છે. તમામે તમામ કોલર મિત્ર એવા આપણા હરિભાઈ શાહ પશુ પ્રેમી છે. હવે અત્યારે એ લોકો રાતના 12-12 વાગ્યા બી ગમે તે કામ હોય, બિચારા રાતે મોડા મોડા સુવે, છેલ્લા વહેલા ઉઠીને પશુ પક્ષીનું કરવાનું. બીજું નિવૃત્ત છે, અપરિણિત છે, અને એ મારા જિંદગીમાં મને કે બાપુ મારે આ રીતે જ કામ કરવાનું, એટલે એમને પણ શુભકામના દેવી તેવા ખેડૂત મિત્ર આપણે તમામે તમામ કોલર. અને અમારા દેવભૂમિ દ્વારકામાં આજે છે ને કંકેશ્વરી દેવી માતાજીની સત્તા બેસે છે દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર રોડ ઉપર. એમાં 11 કરોડ શિવલિંગ નાની બનાવવાનું 1 મહિનાનો વ્યૂ કર્યો છે પબુભા માણેક, ધારાસભ્ય છે દેવભૂમિ દ્વારકા ઓખામાં. એટલે એના માટે શુભકામના દેવી છે કે 10-11 કરોડ નાની શિવલિંગ બનાવવાની 1 મહિનામાં, અને આજે 15 તારીખે સપ્તાહ બેસશે. જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, શાંતિલાલભાઈના પરિવારજનમાં આજે જન્મદિવસ છે, તેમને પણ શુભકામના પાઠવી રહ્યા છે. અન્ય કોલર મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો, હજી બોટા થી ઇન્દ્રસિંહ રહી જશે. જય માતાજી. જી ઇન્દ્રભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું જણાવવા માંગો છો આજે આપ? જે કોઈ જન્મદિવસ હોય, વાસ્તુ હોય, લગ્ન શુભકામના હોય, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શાંતિલાલ ભુજના પરિવારમાં પણ એક જન્મદિવસની ઉજવણી છે, એમને પણ અભિનંદન આપું છું ખાસ ખાસ. અને બીજું કે સુખદેવસિંહ જાડેજાએ કીધું, એમને તો દ્વારકામાં આજે આનંદ છે, કારણ કે ત્યાં અત્યારે જે પબુભા માણેક પારણ બિહારે છે અને બધા આનંદથી છે. અને સુખદેવસિંહ જાડેજાને તો હમણાં ખૂબ ખૂબ અને ખૂબ જ ટાઈમ ફાળવશે એવી અમને વિનંતી કરશું. બીજું કે દરેક રેગ્યુલર કોલર મિત્ર, આપણે એક પશુના કતલખાના 1 મહિનો બંધ રાખવાના છે. એમાં દરેક રેગ્યુલર કોલર મિત્ર હરિભાઈ સાહેબથી કહેતો હતો કે અપીલ કરી છે સરકારને. કાલે અમારે આવેદન પત્ર આપ્યું, બધું થયું, પણ હજી સરકાર અમલ નથી કરતી. 1 મહિનો જો બંધ રાખે ને તો લાખો પશુ બચી જાય ને. એટલે રેગ્યુલર કોલર મિત્રનો અવાજ જાય ને તો આપણા શુભ પ્રભાત નિમિત્તે પહોંચે અમારો અવાજ. અને એક પશુના કતલખાના 1 મહિનો બંધ રહે ને તો આપને 100 વાર સલામ કરું છું. ભારત માતા કી જય, ગાય માતા કી જય, વંદે માતરમ. જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ચોક્કસથી આપના મનની વાત પણ આગળ પહોંચી રહી છે અને કોલર મિત્રો પણ સાંભળી રહ્યા છે, અને તેનો ચોક્કસથી અમલ થાય અને તેનું પૂરેપૂરું પરેપણે પાલન થાય તેનું પણ ધ્યાન રાખી રહ્યા છે. અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો, હેલો ધ્રુવબેન, જય માતાજી. કોલ લાગ્યો એનો બદલ ખૂબ આભાર. અને આજ 15 ઓગસ્ટ છે અને ખૂબ ખૂબ બધા લોકોને મારે શુભેચ્છા. અને મારો બા દિલીપભાઈ છે એ ગયા છે, વિજય રૂપાણી આવે છે એટલે સુરેન્દ્રનગર બંદોબસ્તમાં. મારા બાપુજીની આજ પુણ્યતિથિ છે, પણ એમાં પુણ્યતિથિમાં હાજરી નહીં આપી શકે. અમે ખૂબ બેઠા બધાને એને ખૂબ શુભેચ્છા દઈ છી કે આપણી ફરજ પહેલા. અને બીજું કે અટાણે આજે આનંદ યાદ ઉસરંગ યાદ નેણુમાં ને મારા ઘરે કંચન વર્ષ્યો. મેં દુઃખ પણ છે અને સાથે સુખ પણ છે. જે પપ્પા વૈયા ગયા છે એની 7મી પુણ્યતિથિ છે, એનું દુઃખ પણ છે. અને જે બધા આજ આપણા કુટુંબીજનો ભેગા થયા છે, રંગોળાથી ભરતદાન ગઢવી છે અને દાદભાના દીકરા જીતુભા ગઢવી છે એનો લોક ડાયરો છે, આજ સાંજે 10 વાગે શરૂ થવાનો છે. અને બધાએ જાયું, ભાઈઓ, મારા પપ્પાના જૂના બધા મિત્રો બધાએ ખૂબ આનંદથી આજ બહુ જાજુ માણસ ભેગું થયું છે.
એટલે હું મારા પપ્પા ને દિલથી બહુ, અમારા આખું કુટુંબ ભેગા થયા સુધી તો બધા બહુ એને દિલથી જે દુખે વ્યક્ત કરવી છે, સુખે વ્યક્ત કરવી છે. નહી ચીઠી નહી સંદેશ, એ તો કોણ કરશે દેશ, જહા તું ચલે ગયે. આજ હું તમારી સાથે છું એ મારા ભાગ્યની વાત છે, પણ તમે બધા મારી સાથે છો એ મારા અહોભાગ્ય છે. બધાને મારા જહાજાથી મારું બધાને આમંત્રણ છે, અમારા ગુજરાત ન્યૂઝની ટીમને, નિર્માણ ન્યૂઝની ટીમને. આજ મારા ઘરે ખૂબ સારો પ્રસંગ છે, તો તમે બધા પધારજો, દિલથી આમંત્રણ દઉં છું. અને 17 તારીખે ગોંડલ માંડવો છે, ત્યાં પણ અમે હાજરી આપવાના છીએ. મનસાબેન કરપડાના જય માતાજી, જય માતાજી. મારો ફોન થઈ ગયો એ બદલ હું ખૂબ આભાર છું. એટલે જય માતાજી, મનસાબેન કરપડાના જય માતાજી. જી મનીષાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આશા છે રોજ આવી રીતના આપનો ફોન લાગતો રહે અને આપ અમારી સાથે જોડાઈને આપના મનની વાત કહેતા રહો. દર્શક મિત્રો, જે પ્રકારે આવતીકાલે 15મી ઓગસ્ટ છે, અને 15મી ઓગસ્ટ નિમિત્તેની અત્યારે હાલ તૈયારીઓ પણ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તેની જેટલી પણ તૈયારીઓ કરવામાં આવે તેટલી ઓછી કહેવામાં આવતી હોય છે. શાળા કોલેજોની અંદર ધ્વજવંદન પણ કરવામાં આવતું હોય છે, તે સિવાય સોસાયટીમાં કે જ્યાં પણ લોકો રહેતા હોય ત્યાં આસપાસના જગ્યાએ પણ ધ્વજવંદનની પ્રક્રિયા થતી હોય છે. અને જે મેં પહેલાં જ કહ્યું કે એક બાબતનું ધ્યાન રાખજો દર્શક મિત્રો, ફરી એક વખત સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત હું આપને કહેવા માંગીશ, ધ્વજ એ આપણો ઝંડો, એ આપણો તિરંગો, એ આપણી આન બાન અને શાન છે. તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચે, તેનું અપમાન થાય તેવું કોઈ પણ પ્રકારનું કાર્ય ન કરવું જોઈએ અને તેનાથી દૂર રહેવું જોઈએ. અને અન્ય આપની સામે એવા કાર્ય થતા હોય તો તે ચોક્કસથી રોકવા એ આપણી નૈતિક જવાબદારી છે અને આપણી ફરજમાં આવે છે. અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો હેલો, કોલ ક્યાંક ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો આપની મનની વાત લઈને. આપની ટીવી સ્ક્રીન પર જે નંબર સ્લેશી રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ કંઈ પણ કહેવા માંગતા હોય. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, શ્રાવણ મહિના વિશે આપ કંઈ કહેવા માંગતા હોય, ખાસ કરીને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવતી ગઈકાલે ગયો, અને જે પ્રકારે ગઈકાલે શિવ મહાદેવોમાં એટલે કે મહાદેવના મંદિરમાં શિવાલયોમાં જે ભીડ હતી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, અને જ્યારે શ્રાવણ માસનો પહેલો સોમવારના દિવસે ભક્તોએ શિવજીના દર્શન કરવા માટે લાઈનોમાં પણ ઊભા રહ્યા અને ભોળા મહાદેવને પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના પણ કરીને, શ્રાવણ માસ દરમિયાન તે પૂજા અર્ચનાનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. તો આપ તેના વિશે પણ કંઈ કહેવા માંગતા હોય તો તે કહી શકો છો, પણ તે પહેલાં અન્ય કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. હેલો હેલો, કોલ ક્યાંક ડિસ્કનેક્ટ થઈ જવા પામે છો. દર્શક મિત્રો, આપને વિનંતી કરતી રહીશ કે આપનો કોલ લાગી જાય તો અને માધ્યમોનો અવાજ બંધ રાખો, જેના કારણે આપનો જે મનની વાત છે મારા સુધી ક્લિયર પહોંચી શકે. અને કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. હેલો, હે નમસ્કાર. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો. ભાવનગર હરિભાઈ સાહેબ બોલું મેં. જી હરિભાઈ, શું જણાવવા માંગો છો આજ આપ કાર્યક્રમમાં? પેલા તો બેન, ખરેખર અત્યારે પક્ષીઓમાં જે કબૂતર છે બેન, એને ખરેખર આંખના બહુ રોગ જોવા મળે છે. તો કાલે અમે 3 ભેગા કબૂતર ને આંખની અંદર એટલા બધા ચીપડા જેમ આવી ગયો હોય ને, આંખ બિચારા જાતા પટકાઈને પડે છે. કાલે 3 પક્ષીને અમે ભાઈ રાજુભાઈ અમારા છે ચૌહાણ, ખરેખર એટલી સારવાર કરે છે, એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને 3 એને આંખમાંથી ખરેખર એવા ચીપડા કાઢ્યા, અને આંખને પછી કબૂતર ને તો 1-2 દી ટીપા બીપા નાખવા પડે. એટલે આવા ઘણા ઘણા જગ્યા એવા બેન જોવા મળે આપણને, તો તાબડતોબ એની સારવાર માટે ડોક્ટર આગળ લઈ જવા, કાં જે પશુપાલનના કોઈ બી હોય જે કરતા હોય દેખરેખ એની આગળ લઈ જવા. બીજું કે આવતીકાલે બેન આપણે જે 15 ઓગસ્ટ છે, એટલે ખરેખર ઉજવણી સૌ સારી રીતે કરે અને કરવાની જ છે. ને એવી જગ્યાએ અત્યારે અમે બેન ગરીબ બાળકો જે રોડ ઉપર હોય, જ્યાં ત્યાં ઝૂંપડપટ્ટી આજુબાજુ હોય, એને અમે કાલે બિસ્કીટ અને પેકેટો બધાને આપશું, અને તિરંગા જગ્યાએ અમે કપડાના તિરંગા આપશું બેન. એનું કારણ છે બેન કે પ્લાસ્ટિક ના ઝાંટા ફેંકી જાય છે, કૂચા રહી જાય છે, એટલે અમુક જગ્યા છે એ આપવાના, બહુ એનો ઉપયોગી નહીં કરવાનો. એનો ગેરઉપયોગ બહુ થાય છે. ઘણા છે ઘણા બિચારા છોકરાઓને મજા આવતી હોય છે કે લઈને ફરતો હોય, પણ જે કાગળ ના હોય તેની તરત ફાટી જાય છે અને જાતે ફેંકાઈ જાય છે. એવા બેન ગયા વખતે મેં 39 જેવા તિરંગા ત્યાં રોડ પર પડેલા હતા બેન, એ બધા લઈ કાઢવી એક કરી, અને જે નકરમ દરિયામાં બેન પધરાવ્યા હતા પછી બીજે દીજીને બેન. એટલે ખરેખર હું કહેવા માંગુ છું કે તિરંગા એવા હોય જે ખરેખર કાપડના જે પ્લાસ્ટિક ના હોય, એ સરકારે બંધ કરી દેવાની જરૂર છે મારી દ્રષ્ટિ બેન. ખરે તો હું સારું છે ને, આ કેટલા વર્ષોથી બેન આ કહું છું, પણ એનું પાલન નથી થતું. જ્યાં
હરિભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની બાબત, આપની વાત ખૂબ જ સાચું છે કે જ્યારે પ્લાસ્ટિકના ત્રિરંગાનો આપણે યુઝ કરતા હોય છે અથવા તો પછી તેને લઈને ફરતા હોય છે અને પછી તેનો ચોક્કસથી આપણા પર્યાવરણમાં પણ નુકસાન પહોંચાડતું હોય છે. અને જે કપડાનો ત્રિરંગો છે તેનું આપણે સારી રીતના સન્માન પણ કરી શકીએ છીએ, કારણ કે જ્યારે પ્લાસ્ટિકના ત્રિરંગાનું અપમાન કરતા હોય છે આપણે, પછી રોડ પર પડી જતો હોય છે અને તેના પર લોકો ચાલીને વ્હીકલ લઈને જતા હોય છે, તો એક પ્રકારનો અપમાન પણ હોય. તો દર્શક મિત્રો, અત્યારે હાલ કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ ચુક્યો છે. રજા લેતા પહેલા આજે જે પણ કોલર મિત્ર મારી સાથે જોડાયા તે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. પરંતુ ક્યાંક કોઈ કોલર મિત્રનો કોલ ન લાગ્યો હોય તો માફ કરશો, આવતીકાલે ચોક્કસથી આપ આ સમય પર કોલ કરજો, આપનો કોલ લાગી જશે અને આપ અમારી સાથે આપના મનની વાત લઈને જોડાઈ શકશો. સુપ્રભાત કાર્યક્રમમાં અત્યારે હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.